નમસ્કાર મિત્રો હું માંડાણી ભાવેશ અમારી યુટ્યુબ ચેનલ જ્ઞાન કોષ ગુજરાતીમાં આપનું સ્વાગત કરું છું મિત્રો આ વિડિયોમાં અમે જીપીએસસી યુપીએસસી અને વર્ગ વન ટુ થ્રીની પરીક્ષાની તૈયારી કરી રહેલા વિદ્યાર્થી મિત્રોને ધ્યાનમાં રાખીને અમુક ફેક્સ રજૂ કર્યા છે મિત્રો અવકાશ વિજ્ઞાનની આ સિરીઝમાં આપણે બ્રહ્માંડ વિશે વાત કરીશું બ્રહ્માંડ વિશે ખગોળ વેતાવરણના સિદ્ધાંતો બ્રહ્માંડના પરિબળો ગેલેક્સી અને અવકાશ માપ એકમો વિશે વાત કરીશું

તેમના મત અનુસાર બ્રહ્માંડની ઉત્પત્તિ આજથી ચૌદ વર્ષ પહેલાં થઈ હતી આલ્બર્ટ આઇન્સ્ટાઇનના મત અનુસાર બ્રહ્માંડના નિર્માણ સમયે ચાર પરિમાણું અસ્તિત્વમાં આવ્યા હતા જે લંબાઈ પહોળાઈ ઊંચાઈ અને સમય છે સાથે સાથે જ્યારે બ્રહ્માંડનું નિર્માણ થયું ત્યારે આલ્બર્ટ આઇન્સ્ટાઇનના મત અનુસાર બે ઘટકો પણ અસ્તિત્વમાં આવ્યા હતા જે દ્રવ્ય અને ઊર્જા છે બ્રહ્માંડમાં જ્યારે બિંગ બિંગ નામનો ધડાકો થયો ત્યારે ત્રણ બળ અસ્તિત્વમાં આવ્યા હતા જે આકર્ષણ અપાકર્ષણ અને ઘર્ષણ છે ત્યારબાદ આપણે વાત કરીશું એડવિન હબલ વિશે જે એડવિન હબલે એવું સાબિત કર્યું કે બ્રહ્માંડ વિસ્તરી રહ્યું છે અને ગેલેક્સીઓ એકમેકથી દૂર જઈ રહી છે એડમિન હબલે ઓગણીસો ને પચીસમાં જણાવ્યું કે બ્રહ્માંડમાં સો ઓબજ કરતાં વધારે ગેલેક્સીઓ આવેલી છે અને દરેક ગેલેક્સીઓમાં સો અબજ કરતાં વધારે તારાઓ આવેલા છે ત્યારબાદ આપણે વાત કરીએ કોપરનિકસ વિશે જેને સૂર્ય કેન્દ્રીય સિદ્ધાંત આપેલ છે ઈસવીસન પંદરસો ને તેતાલીસમાં કોપરનિકસે સૂર્ય એ બ્રહ્માંડનું કેન્દ્ર છે એવું જણાવ્યું એટલે કે સૂર્ય બ્રહ્માંડનું કેન્દ્ર છે અને અન્ય ગ્રહો તેની આસપાસ ફર્યા કરે છે ત્યારબાદ આપણે વાત કરીશું ટોલેમી વિશે ટોલેમીએ પૃથ્વી કેન્દ્રીય સિદ્ધાંત આપ્યો છે ઈસવીસન બીજી સદીમાં ઇજિપ્તના વૈજ્ઞાનિક ટોલેમીએ જણાવ્યું કે પૃથ્વીએ બ્રહ્માંડનું કેન્દ્ર છે એટલે કે પૃથ્વી બ્રહ્માંડનું કેન્દ્ર છે અને અન્ય ગ્રહો તેની આસપાસ ફર્યા કરે છે પૃથ્વી કેન્દ્રીય સિદ્ધાંતને ભૂકેન્દ્રીય સિદ્ધાંત પણ કહેવામાં આવે છે કેપ્લર જર્મનીના ખગોળશાસ્ત્રી કેપલરે એવું જણાવ્યું કે સૂર્યએ બ્રહ્માંડનું કેન્દ્ર છે જેમ કોપરનિકસે સૂર્યને બ્રહ્માંડનું કેન્દ્ર કહ્યું છે તેમજ કેપલરે પણ સૂર્યને બ્રહ્માંડનું કેન્દ્ર કહેલ છે વિલિયમ હર્ષલ જર્મનીના વતની હર્ષલે જણાવ્યું કે સૌર મંડળે આકાશ ગંગાનો ભાગ છે ત્યારબાદ હવે આપણે આગળ વાત કરીશું ગેલેક્સીઓ વિશે ગેલેક્સીના મુખ્ય ત્રણ પ્રકાર પડે છે સર્પા આકાર એટલે કે દીર્ઘવૃત્તિ આકાર અને અનિયમિત આકાર આકાશ ગંગા આપણી આકાશ ગંગાનું નામ મિલ્કી વે ગેલેક્સી એટલે કે દૂધ ગંગા ગેલેક્સી છે આપણે આકાશ ગંગા સર્પ આકાર છે અને પૃથ્વીની સૌથી નજીકની આકાશગંગા દેવયાની છે ભારતીય શાસ્ત્રોમાં આકાશગંગાને શીર કહેવામાં આવે છે શીર એટલે કે દૂધ આપણા સૂર્યમંડળને મિલકીને એક ચક્કર ફરવા માટે બસો મિલિયન વર્ષ જેટલો સમય લાગે છે વૈજ્ઞાનિકોના મતે વાતાવરણ એકદમ સ્વચ્છ હોય ત્યારે નરી આંખે રાત્રિ આકાશમાં આપણી નજર આઠ પ્રકાશ વર્ષ સુધી જોઈ શકે છે ત્યારબાદ અવકાશના માપ એકમો વિશે વાત કરીશું પ્રકાશની ઝડપ માપવાનો સૌ પ્રથમ પ્રયાસ કરનાર કોઈ વૈજ્ઞાનિક હોય તો એ છે ગેલેલિયો અવકાશના માપ એકાઉમાં સૌ પ્રથમ આપણે વાત કરીશું પ્રકાશ વર્ષ વિશે પ્રકાશ વર્ષ પ્રકાશનું એક કિરણ એક વર્ષમાં જેટલું અંતર કાપે છે તેને એક પ્રકાશ વર્ષ કહેવામાં આવે છે ઝડપ ત્રણ લાખ કિમી પ્રતિ સેકન્ડ છે એક પ્રકાશ વર્ષ બરાબર તેસઠ હજાર યેયું થાય છે અને જ્યારે કિમીમાં વાત કરીએ તો એક પ્રકાશ વર્ષ બરાબર નવ પોઈન્ટ છેતાલીસ ગુણ્યા દસની બારઘાત ત્યારબાદ આગળ આપણે વાત કરીશું એયુ એયુ એટલે કે એસ્ટ્રોનોમિકલ યુનિટ સૂર્ય અને પૃથ્વી વચ્ચેના સરેરાશ અંતરને એક એયુ કહેવામાં આવે છે એક એયુ બરાબર ચૌદ કરોડ પંચાણું લાખ અઠ્ઠાણું હજાર નવસો કિમી થાય છે જ્યારે મિલિયન માઇલમાં જોઈએ તો કે એક એયુ બરાબર ત્રાણું મિલિયન માઇલ થાય છે કોસ્મિક વર્ષ સૂર્યની પ્રિક્રમણ અવધિને એક કોસ્મિક વર્ષ કહેવામાં આવે છે એક કોસ્મિક વર્ષ બરાબર બસો પચાસ મિલિયન વર્ષ જેટલો સમય થાય છે એક બરાબર પ્રકાશ વર્ષ અને એક પાસેક બરાબર બસો છ પોઈન્ટ બસો ને મિત્રો આ વિડિયો આપણને પસંદ આવ્યો હોય તો લાઇક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો જય હિન્દય ભારત